આમોદ નગરપાલિકા ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેનના ઘરની સામે જ શૌચાલયની ઉભરાતી ગંદી ગટરોથી સ્થાનિક લોકો પરેશાન. સ્કૂલે અભ્યાસ કરવા જતા નાના બાળક પણ શૌચાલયની ખૂબ જ દુર્ગંધ મારતી ગટરની અંદર પગ ધોતા નજરે પડ્યા. 3 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાના ગંદા પાણી રોકવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ. નગરપાલિકાના ગટર સાફ કરવાના બધા જ સારા સારા ચેટિંગ મશીનો નજીવો ખર્ચ ન કરતા ધૂળ અને કાટ ખાય છે ને આમોદ નગરપાલિકાના સભ્યોના અંદરોઅંદરના આંતરિક ઝઘડાઓ ખતમ ન થતા આમોદ નગરજનોને હાલાકીનો ભોગ બનવો પડે છે ને આમોદ નગરપાલિકા માજી પ્રમુખના આક્ષેપ. આમોદ નગરમાં નગરપાલિકા દ્વારા આડેધડ ગટરોની સફાઈ કામગીરી કરેલ હોવાથી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું. આમોદ નગરપાલિકાના પાપે તમામ વોર્ડમાં પહેલા વરસાદે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા નગરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા લોકોમાં રોગચાળો ફેલાવવાની સ્થિતિનું નિર્માણ થયું હોય તે હાલની સ્થિતિ જોતા લાગી રહ્યું છે કે આમોદના વોર્ડ નંબર 1ના ભાજપના સદસ્ય અને આમોદ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેનના ઘરની સામે નગરપાલિકા ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડના ઘરની બિલકુલ નજીક જ ગંદી ગટરનું વાસ મારતું પાણી વહે છે અને એ જ ગટરના ઉભરાતા ગંદા વાસ મારતા પાણીમાં સ્કૂલમાં અભ્યાસ કરતા નાદાન બાળકો પોતાના પગ ધોતા નજરે પડે છે અને નાદાન બાળકોને તો ખબર નથી કે આવા ગંદા પાણીમાં પગ ધોવાથી શું થાય, પરંતુ નગરપાલિકાના સત્તાધીશોને તો ખબર છે ને કે આનાથી શું થતું હશે. જ્યાં વરસાદને પગલે ગંદકીનું સામ્રાજ્યનું નિર્માણ થવા પામ્યું છે, પરંતુ પોતાના વોર્ડ વિસ્તારમાં જ ગંદકી દૂર કરવા નેતાજી નિષ્ફળ નીવડ્યા હોય તેવી ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે. ફેલાયેલી ગંદકીથી આવતા જતા લોકો તથા નજીકમાં આવેલ શાળામાં અભ્યાસ અર્થે જતા બાળકો પણ ગંદકીના પગલે હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેથી તાકીદે રોગચાળો ફેલાય તે પહેલા તંત્ર ફેલાયેલી ગંદકીને દૂર કરે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે. કંઈક ને કંઈક વિવાદની અંદર સપડાયેલી છે. આંબોડની જનતાએ એમને છૂટીને મોકલેલા છે, એમાં પાણી રસ્તા સાફ સફાઈ માટે મોકલેલા છે, પણ દિવસે ને દિવસે આંબો શહેરની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. ગટરો ઉભરાય છે, કચરાપેટી ઉઠાવવામાં આવતી નથી, પાણી વ્યવસ્થિત પહોંચતું નથી. આજે તમે જુઓ કે આ વિસ્તારની અંદર ચેરમેનશ્રીના ઘર પાસે અને ઉપપ્રમુખશ્રી જશુભાઈના ઘર પાસે આ ગટર ઉભરી છે, કોઈ છતાંય કામ થતું નથી. મને એ વાતની સમજ નથી પડતી કે પ્રમુખને સભ્યો સપોર્ટ નથી કરતા કે સભ્યોને પ્રમુખ સપોર્ટ નથી કરતા. આજે ભારતીય જનતા પાર્ટીની ઉપરથી નીચે લગીની સરકાર હોય ને કામ ના થતું હોય એ કેટલી વ્યાજબી વાત છે. આ તમારા આંતરિક અંદરના ઝઘડાને કારણે આંબો શહેરની પ્રજા વેઠી રહેલી છે. તિલક મેદાન હોય, પુરસા નવી નગરી હોય, કે પછી 6 નંબર હોય કે 5 નંબર અથવા 4 નંબર હોય, તમે જુઓ કે સોશિયલ મીડિયાની અંદર વારંવાર આવા ન્યૂઝ છપાતા હોય છે. તેનાથી શીખ લેવી જોઈએ. અમે કોઈ વ્યક્તિગત યા તો પાર્ટીના વિરોધ નથી, પણ એક નાગરિક તરીકે અમારી અપીલ છે કે આ કામ તાત્કાલિક કરવું જોઈએ, કારણ કે મોહરમનો મહિનો આવી રહેલો છે અને અહીંયા બાળકો પણ જઈ રહેલા છે. નગરપાલિકાના સાધનો સરકારશ્રીએ ગટરો સાફ કરવા માટે, ફાયર સ્ટેશન માટે તમામ સાધનો આપેલા છે, પણ આ લોકો રિપેરિંગ કેમ નથી કરાવતા? નગરપાલિકાનો સરકારનો ફંડ આવે છે, એ ફંડનો ઉપયોગ કઈ જગ્યા પર થઈ રહ્યો છે તે સમજ નથી પડતી. મારું એક જ માનવું છે કે તમારા ઝઘડા બંધ કરો અને આંબો શહેરની પ્રજાને જે દુઃખ પડી રહેલું છે તેને દૂર કરવા માટે અમારી અમરજ છે. Thank you.